ધારાસભ્ય ભરતસિંહ ઠાકોરનું પોતાનું સભ્યપદ બચાવવા માટે કોંગ્રેસમાં વારંવાર રજૂઆતો કરતા હોવાનું નિવેદન આપેલું ત્યારે હવે આ મુદ્દે ધવલસિંહ ઝાલાએ આક્રમક વલણ અપનાવ્યું છે આજે હિંમતનગર ખાતે આવેલ ધવલસિંહે જણાવ્યું હતું કે સમાજના કામ માટે તેઓ હંમેશા અલ્પેશ ઠાકોરની પડખે છે અને ધારાસભ્ય પદ બચાવવા માટે આજી કરવી પડે તેવા કોઈ કામ મેં કર્યા નથી વળી તેમણે જણાવ્યું હતું કે જો કોંગ્રેસને તેમનું રાજીનામું જોઈતું હોય તો સામી છાતીએ કહે

અને એમણે જે પ્રમાણેનું સ્ટેટમેન્ટ એક આપ્યું છે કે ભાઈ સમાજને ત્યજીને જે પ્રકારની વાત કરી છે અરે અમે જે વખતથી ધારાસભ્ય બન્યા ત્યારથી સમાજની વાત કરી છે મારા મતદારોની વાત કરી છે મારા મતદારમાં નાનામાં નાનો સમાજ છે એની વાત કરી છે અને ઠાકોર સમાજની વાત કરીને આવ્યો છે અને દરેક વ્યક્તિને પોતાના સમાજ માટે ગર્વ હોય છે પરંતુ મને એ પ્રશ્નાર્થ થાય છે કે અશ્વિનભાઈએ એમના સમાજ માટે શું કર્યું આજ દિન સુધી એમના સમાજની ચિંતા કરો તમે અમારા સમાજની ચિંતા ના કરો અમારા સમાજને શું કામ કરવાનું શું કરવાનું છે અને અમારા સમાજના મતથી પણ તમે ચૂંટાયા હશો જે પ્રકારની એમની વાણી વર્તન જે પ્રકારનું એમનું જે આક્ષેપબાજી છે એ જોઈને મને એમ લાગે છે કે બહુ ખરાબ રીતે એમને જે વર્ણન કર્યું છે અને જે બદનામ કરવાનું કામ કર્યું છે અને અમારા સમાજની પણ એમને માફી માગવી પડશે જાહેરમાં જે પ્રમાણે એ કહે છે કે કોંગ્રેસ પક્ષ સાથે આજીજી કરી છે એક વિડીયો બતાવે એક ઓડિયો લાવે અને એવું બતાવે કે ભાઈ તમે મેં આજી કરીને માફી માગવા કારણ કે એ પ્રકારનું કોઈ કૃત્ય જ નથી કર્યું પરંતુ એ લોકો ગોતી રહ્યા છે કે આ પ્રકારનું કૃત્ય કરી શકે અરે ભાઈ તમારે અમારી રાજીનામું જોઈતું હોય તો પ્રેમથી આઈને સામેથી કહી દો કે રાજીનામું જોઈએ છે ભાઈ અમે એક ક્ષત્રિય છીએ કે કુરબાની આપી દઈએ ધારાસભ્ય પદની કુરબાની આપવા અમે તૈયાર હોઈએ અને ભાઈ દબંગ નેતા છીએ કોઈ એવી વાતો નહીં આવે અમારા અંદર કે ભાઈ વાળી વાત નહીં આવે ખેડ બ્રહ્માના ઇલેક્શનની અંદર સાબરકાંઠાના ઇલેક્શનના ખેડબ્રહ્માની અંદર શું થયું છે બધા જાણે છે ને લોકોના મોઢા પર વાતો પણ થઈ રહી છે અને અમને એવું નથી આવડતું કે પાટલા બારણે અમે સેટિંગ કરતા હોઈએ અને પાટલા બારણે ફાઇલ ફાઇલોની સપ્લાય કરતા હોઈએ એ વાતથી અમારું જે કરવું અમે જાહેરમાં ચર્ચા કરીએ છીએ અને જાહેરમાં વાત કરીએ છીએ આ પ્રકારના સ્ટેટમેન્ટ આપીને સમાજને સમાજની અંદર અમારી બદનામી કરવાની જે વાત કરી છે અને સમાજને નીચો દેખાડવાની જે વાત કરી છે સમાજની માફી અમને માગવી પડશે અને જે પ્રકારની એમની વાત છે તદ્દન છે આ પ્રકારના સિનિયર આગેવાનો આ આ દેખાઈ આવે છે એના પરથી કે કોંગ્રેસ પક્ષની અંદર જે ગ્રુપિઝમ વાળી સિસ્ટમ છે અમે એ સુધારવા માંગીએ છીએ અમારે કોઈ ગ્રુપ નથી અમે કોઈ ગ્રુપની વાત કરવા નથી આવ્યા પણ પાર્ટીને બેઠી કરવાની વાત છે અમારા માટે આગામી સ્ટેન્ડ શું રહેશે કોંગ્રેસ કે અલ્પેશ ઠાકોર અલ્પેશ ઠાકોર પણ હજુ પણ કોંગ્રેસમાં જ છે એટલે આપ પાર્ટીમાંથી સભ્ય પદ ઉપરથી રાજીનામા માટે તો સસ્પેન્ડ કરવા પાર્ટી પહોંચી છે પાર્ટી આ વાત કરી રહી છે જ્યારે સભ્યપદ Alpes ઠાકોરનું સસ્પેન્ડ કરવાની વાત હોય પાર્ટી એ વાત કરી રહી છે પણ જેને વિપ વિરોધી પ્રવૃત્તિ કરી છે આજ દિન સુધી શું કરો છો તમે હું એમ કહેવા માંગુ છું મારી સામે ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લાનો હોદ્દેદાર લડ્યો આજે બે વર્ષ થવા આ ધારાસભ્ય લડ્યો છે તમે અને સામે એક્શન નહીં લઈ શક્યા સાકે ટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હાર્દિક પટેલ સાબરકાંઠા